નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી મોટી જાહેરાત. આજના સૌથી મોટા સમાચાર, પશુપાલકોને 5000 રૂપિયાની સહાય. આજની મોટી જાહેરાત, આજે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. મોટા સમાચાર, 40000 રેશન કાર્ડ ધારકોના કાર્ડ બંધ, મોટો ઝટકો. રેશન કાર્ડ ધારકોને ચોખ્ખા બંધ. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવો ફેરફાર. 18મો હપ્તો. મોટા સમાચાર, જમીનનું આધાર કાર્ડ બનશે. ચૂંટણી કાર્ડ નામ સુધારણા કાર્યક્રમ જાહેર. આંખનું નવું મશીન વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે પશુપાલકો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટું નિવેદન આપી દીધું છે. કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને લખી નાખ્યું છે. તમામ મિત્રો અને પશુપાલકોને આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો થાય એ માટે ગુજરાતને અધ્યયન ટેકનોલોજી પૂરું પાડતું પ્રોત્સાહન આપવામાં આવ્યો છે. જેવી રીતના શેક સિમન ટેકનોલોજી આવી છે, એવી જ રીતના IVF ટેકનોલોજીથી પણ પશુઓને 5000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. તો જે ખેડૂતો IVFથી ગર્ભધારણ પોતાના પશુઓનું કરાવશે તો એને 5000 રૂપિયાની સહાય કરવામાં આવશે. ટ્વિટર ઉપર પોસ્ટ કરીને આ મોટી જાહેરાત કરી છે. આની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. તો આ જિલ્લાના પશુપાલકોને 5000 રૂપિયાની સહાય મળશે. પશુપાલકો માટે ખુશખબર. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આજે માર્કેટ યાર્ડ બંધ રહેવાના છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ચાઇનીઝ લસણના કારણે બંધ રહેવાનું છે. ચાઇનીઝ લસણનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવી ગયો હતો. આશરે 30 કટ્ટાનું લસણ ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોબાળો મચી ગયો હતો. યાર્ડના લસણના વેપારીઓ ચાઇનીઝ લસણના કટ્ટાને ધ્યાને આવતા ચેરમેનને જાણ કરી છે. તમામ મિત્રોને જણાવી દઈએ કે ચાઇનીઝ લસણ ઉપર અત્યારે પ્રતિબંધ છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું એને લઈને ભારો હોબાળો મચી ગયો હતો. અને આ હોબાળાને ધ્યાને રાખતા આજે 10 તારીખના રોજ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લસણની હરાજી બંધ રાખવા માટે મોટો નિર્ણય કર્યો છે. એટલે માર્કેટ યાર્ડ બંધ નથી, પરંતુ લસણની હરાજી આજે બંધ રહેવાની છે. આ મોટા સમાચાર છે. ચાઇનીઝ લસણથી ખેડૂતો, વેપારીઓ તમામને નુકસાન થાય છે અને સાથે સાથે સરકારને પણ આર્થિક રીતે નુકસાન થાય છે. તો ચાઇનીઝ લસણને લીધે આજે લસણની હરાજી બંધ રહેશે. આ મોટા સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ. 40000 રેશન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે. રેશન કાર્ડ ધારકોને આ મોટો ઝટકો લાગી ગયો છે. હવે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે, જેમાં ખાસ કરીને અત્યારે જે સમાચાર આવ્યા છે દિલ્હીથી આવ્યા છે, દિલ્હીમાં 1-2 નહીં પરંતુ 40000 રેશન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે. જેમાં વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ચેક દરમિયાન સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જેટલા પણ નકલી રેશન કાર્ડ ધરાવતા હતા એવા તમામ રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે અને તેની તપાસ પણ કરવામાં આવી હતી. તે નકલી હોવાનું જાણવા મળ્યું છે. અને જે લોકો રાશન લેવાનું બંધ કરી દીધું છે, લગભગ 3 મહિનાથી રાશન નથી લીધું, એમના પણ રેશન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે. તો 40000 રેશન કાર્ડ દિલ્હીની અંદર રદ કરવામાં આવ્યા છે અને આવી સિસ્ટમ તમામ જગ્યાએ લાગુ થઈ જવાની છે. ધીમે ધીમે તમામ રાજ્યોની અંદર રાશન કાર્ડ રદ કરવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે આ મોટો ઝટકો છે. ત્યાર પછી એક બીજા મોટા સમાચાર આવી ગયા છે કે હવે રાશન કાર્ડ ધારકોને ચોખ્ખા આપવાનું બંધ કરવામાં આવશે. રેશન કાર્ડ ધારકો માટે આ મોટો ફેરફાર કરવામાં આવશે. સરકાર દ્વારા હવેથી રાશન કાર્ડ ધારકોને મફતમાં ચોખ્ખા આપવામાં આવશે નહીં. તેની જગ્યાએ હવે ચોખ્ખાના બદલે 9 વસ્તુ આપવામાં આવશે. એટલે કે 9 વસ્તુઓ પૈકી કોઈ પણ 1 વસ્તુ આપવામાં આવશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અથવા તો મસાલા, આમાંથી કોઈ પણ 1 વસ્તુ ચોખાના બદલે આપવામાં આવશે. તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે સ્વાસ્થ્યને સુધારવા માટે અને ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે આમાંથી કોઈ પણ 1 વસ્તુ બદલી નાખવામાં આવશે. તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક બીજું મોટું નિવેદન આપ્યું છે. મીડિયાની અંદર રાઘવજી પટેલે આ મોટું નિવેદન આપ્યું છે, જેમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાન થયું છે એને લઈને રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કીધું છે કે હાલ સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને જ્યાં જ્યાં નુકસાની છે એવા તમામ જગ્યાએ સર્વે ચાલુ છે. અત્યારે સાથે સાથે 700 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. 700 જેટલી ટીમો સર્વે કરી રહી છે અને હવે રિપોર્ટ આવશે એટલે વળતર ચૂકવવામાં આવશે. તો કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાની અંદર આ મોટું નિવેદન
આપ્યું છે. ત્યાર પછીના મિત્રો આપણે 18મા હપ્તાને લઈને ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે. પીએમ કિસાન યોજનાની અંદર 18મા હપ્તા પહેલાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ ઉપર પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે. જો લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર બદલવો હોય તો જાતે મોબાઈલની અંદરથી જે એપ્લિકેશન આવે છે પીએમ કિસાનની, ત્યાંથી જાતે ખેડૂતો અપડેટ કરી શકશા મોટા સમાચાર આવ્યા છે. સાથે સાથે 18મો હપ્તો ક્યારે આવવાનો છે એને લઈને પણ એક સમાચાર આવી ગયા છે કે હવે 30 નવેમ્બર સુધીમાં 18મો હપ્તો ગમે ત્યારે આવી શકે છે. આ સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. હજી સરકાર દ્વારા સત્તાવાર તારીખ જાહેર નથી કરી, પરંતુ સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે 30 નવેમ્બર પહેલાં 18મો હપ્તો આવી જશે. તો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર. ત્યાર પછીના મિત્રો હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નવો ફેરફાર કરવામાં આવશે. રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કું લાયસન્સ મેળવવા માટે હવે ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક બનવામાં આવશે. એટલે હવે જે નવા ટ્રેક બનાવવામાં આવશે, આ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી જે લોકો ડરતા હતા અને પોતાની ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ પૈસા આપીને લાયસન્સ કઢાવતા હતા, એવા લોકો હવે સાવધાન થઈ જજો. હવે એવું થવાનું નથી, કારણ કે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે અને આ ટ્રેકની અંદર વિડીયો એનાલિટિક આખો ટ્રેક બનાવવામાં આવશે. એટલે તમે જે ટેસ્ટ આપશો એનું વિડીયો દ્વારા કોન્ફરન્સ કરવામાં આવશે, એટલે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. તેથી હવે તમારે ફરજિયાતપણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે. હાલ 38માંથી 26 આરટીઓની અંદર આ સુવિધા સજ્જ છે, ટ્રેક નવા તૈયાર કરી નાખવામાં આવ્યા છે, અને 13 આરટીઓમાં હજી આ સુવિધા નથી, તો ત્યાં પણ આ સુવિધા લાગુ કરવામાં આવશે. તો ડ્રાઇવિંગ ટેસ્ટને લઈને આ નવો ફેરફાર કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો સાવધાન થઈ જજો. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો ખાસ સાવધાન થવાની તમારે જરૂર છે, કારણ કે ટ્રાફિક વિભાગ હવે જે વાહનો વીમા વગરના દેખાશે તે તમામ વાહનો પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે. આની અંદર દરેક રાજ્યના જે મુખ્ય વીમા કરતા હોય એની પાસે જઈ જઈને વીમા વિનાના જેટલા પણ વાહનો છે એનો ડેટા એકત્રિત કરવામાં આવશે કે કયા વાહનનો વીમો નથી. તો જે વાહનનો વીમો નહીં હોય એને કડકથી કડક દંડની નોટિસ આપવામાં આવશે. તો વાહન ચાલકો ખાસ સાવધાન થઈ જજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ. હવે જમીનનું આધાર કાર્ડ બનવાનું છે. જેવી રીતના આપણું આધાર કાર્ડ હોય એવી જ રીતના હવે ભૂ આધાર કાર્ડ બનાવવામાં આવશે. આપણા આધાર કાર્ડમાં 12 અંકનો નંબર હોય એવી રીતના ભૂ આધાર કાર્ડમાં 14 અંકનો નંબર હશે. આ જમીનના આધાર કાર્ડમાં રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, તમારા ઉપજિલ્લાનો કોડ હશે, તમારા ગામનો કોડ હશે, અને ખાસ તમારા જે પ્લોટનો આઈડી નંબર હશે એ પણ સમાવેશ કરવામાં આવશે. અને આ 14 અંકનો ડિજિટલ નંબર અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર આધારિત રહેશે. જો તમારી જમીન તબદીલ કરાય છે તો પણ આ નંબર 1 રહેશે. તમારી જમીન ભવિષ્યમાં વિભાજિત કરવાના થાય, ભાગલા પાડવાના થાય તો પણ આ નંબર સમાન રહેશે. તો જમીનનું પણ આધાર કાર્ડ બનવાનું છે, આ મોટા સમાચાર ખેડૂતો માટે. ત્યાર પછીના મિત્રો હવે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે. ટૂંક સમયમાં તમારે ચૂંટણી કાર્ડના નામ સુધારવા હોય, ફેરફાર કરવા હોય તો ટૂંક સમયમાં જાહેર થવાનું છે. અત્યારે ખાસ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે, જેમાં 20/8થી રાજ્યભરમાં તમામ જગ્યાએ અત્યારે સર્વે કરવાની કામગીરી શરૂ છે કે કેટલા પાસે ચૂંટણી કાર્ડ છે, કેટલા પાસે નથી, આ તમામ સર્વે કરવામાં આવશે. અને 29/10 સુધીમાં સર્વેનો આખો ડેટા પ્રસારિત કરવામાં આવશે. અને ત્યાર પછી આ 29 તારીખથી લઈને 28/11 સુધી મતદાર યાદી સુધારણામાં તમારે નામ ઉમેરવું હોય, નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, સુધારો કરાવવો હોય તો 10મા મહિનાની 29 તારીખથી કરી શકશો અને 11મા મહિનાની 28 તારીખ સુધી આ કાર્યક્રમ ચલાવવામાં આવશે. તો મતદાર સુધારણા યાદી કાર્યક્રમ જાહેર કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વિધવા બહેનો માટે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આપણા વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન એ સમયે જે મુખ્યમંત્રી હતા એને આ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરી હતી. એ સમયે આ યોજનાનું નામ હતું વિધવા સહાય યોજના, પરંતુ એને ફેરફાર કરીને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. આ યોજનામાં 18 વર્ષથી વધુ વય ધરાવતી જે વિધવા મહિલાઓ છે એને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. અને આની અંદર એક વાત છે કે 1 વર્ષ સુધી, એટલે કે 1 વર્ષ પછી લાભાર્થીઓ દર વર્ષે પુનઃલગ્ન નથી કર્યા ને એ માટેનું પ્રમાણપત્ર પણ આપવું પડે છે. તો દર વર્ષે આ પ્રમાણપત્ર જે આપવું પડે છે ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય કર્યો છે કે 50 વર્ષથી વધુ વય ધરાવતી જે માતા બહેનો છે, વિધવા માતા બહેનો, એણે હવે
આ પ્રમાણપત્ર આપવાનું નથી, આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો મોટો નિર્ણય કર્યો છે. તો દર મહિને જે વિધવા બહેનોએ પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે એમાંથી હવે મુક્તિ આપી દેવામાં આવી છે. તો વિધવા બહેનો માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ કામના લાગ્યા છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.